કેમ છો બાળકો? આજે આપણે પર્યાવરણ આસપાસ વિષયની અંદર પ્રકરણ 11 સુનીતા અવકાશમાં, જેની અંદર આકાશ અને આકાશી તત્વો એના વિશે સમજશો. બાળકો, આપણે વાત કરતા હતા અગાઉ ભારતના નકશાની અંદર રાજ્યો જે આપેલા હતા એની સરહદોની, પણ આજે આકાશ વિશે સમજવાનું છે. આ પાઠની અંદર ઉમંગ અને ખુશ્બુ જે વાતચીત દ્વારા જે સંવાદ અહીંયા દર્શાવ્યો છે એના મારફતે આપણે અમુક ટોપિક સમજવાના છે. બાળકો, જ્યારે ઉમંગ જે છે એ ચંદ્રની સામે આંખો બંધ કરે છે અને સિક્કો જે છે 5નો એ આગળ અને પાછળ કરે છે અને કહે છે કે જો હું આ ચંદ્રના જે કંઈ પ્રકાશ છે કે જે જોવાનું છે એને આ સિક્કા વડે સંતાડી શકું છું, સિક્કાની પાછળ સંતાડી દઉં છું ચંદ્રને. તો ખુશ્બુ કહે છે કે વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાનકડા એવા સિક્કાથી ઢાંકી શકાય છે ખરેખર? તો બાળકો, તમે રાત્રે ચંદ્ર જ્યારે દેખાય આકાશની અંદર, એ સમયે સિક્કો જે છે એક આંખ બંધ કરીને એક આંખ સામે સિક્કો રાખીને ચંદ્રને સંતાડવાનો પ્રયત્ન કરશો તો તમને પ્રવૃત્તિમાં મજા આવશે. બાળકો, આ સિક્કો જે છે એ તમે કેટલો દૂર રાખશો? તો થોડોક દૂર રાખશો તો તરત તમને એ દેખાશે. તો એ મારફતે શું દર્શાવે છે? ચંદ્રના જે પડછાયા છે, ચંદ્રનો જે આકાર છે, વધઘટ વધઘટ તમને લાગશે. તો બાળકો, ચંદ્ર જે છે એ આપણા 5ના સિક્કા જેવો કંઈ સપાટ નથી, એ તો સરસ પૃથ્વીની જેમ ગોળાકાર છે. તમે આકાશ રાત્રે ધ્યાનથી જોતા જશો, આકાશમાં ટમટમ કરતા તારલ્ય જોયા હશે અને ખરતા તારાઓ પણ તમે જોયા હશે. બાળકો, ચંદ્ર છે એ રાત્રે કેવો સરસ મજાનો પ્રકાશિત દેખાય છે. ક્યારેક તમે વહેલી પરોઢમાં વહેલી સવારે ઉઠો અને આકાશમાં જુઓ તો ચંદ્ર થોડોક તમને ક્યારેક દેખાયો હશે. તો એ રાત કરતાં વધારે પ્રકાશમાં દેખાય છે? તો તમે ચોક્કસ કહેશો કે ના, રાત કરતાં સવારમાં એનો પ્રકાશ આછો દેખાતો હોય છે કે બિલકુલ દેખાતો હોતો નથી, સવારમાં જ દેખાય. કારણ એની પાછળ શું છે? તો એની પાછળનું કારણ શું કે સૂર્ય જે છે એ દિવસમાં પ્રકાશતો મોટો તારો છે, એ આપણાથી પૃથ્વીથી નજીકનો છે. એના કારણસર એ દિવસે ચંદ્ર જે સ્થાને હોય છે તોય છતાં આપણને એના પ્રકાશથી દેખાતો નથી. આની વાત આપણે હમણાં આગળ કરીએ, પણ એ પહેલાં જોઈએ તો આકાશની અંદર શું આવેલું છે. તો આકાશની અંદર ચંદ્ર, તારાઓ, પૂંછડીઓ, તારો એના વિશે પણ આપણે વાત કરીશું અને ઉલ્કાઓ જે ખરતા તારાઓની વાત છે તે પણ આપણે સમજીએ. કે આજની તિથિ કઈ એવું તમારા ઘરની અંદર બોલાતું તમે સાંભળ્યું હશે, આજે 11 છે, પૂનમ છે, આઠમ છે, એકમ છે, એ વાત આપણે ઘરની અંદર રોજબરોજ સાંભળતા હોઈએ છીએ. તો બાળકો, એ ચંદ્રની કળાઓના આધારે આ તિથિઓ નક્કી થાય છે. તો એ ચંદ્રની કળાઓ માટે પખવાડિયા આપણે સમજવા પડે. પખવાડિયામાં 15 દિવસ હોય અને મહિનામાં 30 દિવસ. તો પખવાડિયું છે ને જે એ 15 દિવસનું છે. તો ચંદ્રની જે કળાઓ છે એ કળાઓને બે ભાગમાં વહેંચેલી છે, એક અજવાળિયું અને બીજું છે અંધાર્યું. અજવાળિયાને આપણે કહીએ છીએ શુક્લ પક્ષ અને અંધાર્યાને કહીએ છીએ કૃષ્ણ પક્ષ. આ અજવાળિયાની અંદરનો સમયગાળો કયો? તો એ શુક્લ પક્ષને આપણે સુદ કહીએ છીએ અને કૃષ્ણ પક્ષને વદ કહીએ છીએ. તો સુદ એકમથી પૂનમ એમ 15 દિવસ, અજવાળિયાના અને અંધાર્યાના વદ એકમથી અમાસ સુધીના, અને વળી પાછું અમાસ આવે વળી પાછું સુદ એકમથી પૂનમ એમ મહિનો ચાલ્યા કરે છે. બાળકો, આ પખવાડિયાને અંધાર્યાને અજવાળિયાની વાત થઈ. તમે પણ આકાશની અંદર ચંદ્ર તારાઓ જુઓ છો તો ચંદ્રનો જે પ્રકાશ દેખાવાનો તમે જોયો છે, ક્યારેક નાનકડા એવા જ લીસોટા જેવો ચંદ્ર દેખાતો હોય, ક્યારેક પૂર્ણ આંખો દેખાય, ક્યારેક આકાશમાં અડધો જ પ્રકાશમાન દેખાતો હોય છે. તો આ બધું જ આપણને ચંદ્રની કળાઓ સમજાવે છે. તમે ક્યારેય ભર બપોરે 12 વાગે આકાશમાં ચંદ્ર જોયો છે?
ના, તમે ચોક્કસ કહેશો કે ના નથી જોયો, એનું કારણ શું? તો દિવસે જે છે તારાઓ, ચંદ્ર જે છે એ આપણને અમુક જે છે દેખાતા નથી, એનું કારણ સૂર્ય જે છે આપણા નજીકનો તારો છે એના પ્રકાશના લીધે આપણે જોઈ શકતા નથી, એ એમનામ જ હોય છે. પૂંછડીયો તારો કે જે પાછળ એને પૂંછડી હોય એમ લટકતો દેખાય છે એવો, અને ઉલ્કાઓ, ઉલ્કા એ ખરેખર જે આકાશની અંદર ગ્રહો કે ઉપગ્રહો બન્યા હોય એ સમયે જે છૂટા રહી ગયા છે અમુક પથ્થરોના આકારમાં કે બહુ મોટા શિલાઓના આકારમાં, એ જ્યારે પૃથ્વીના આકર્ષણથી નજીક આવે ત્યારે પૃથ્વીના આકર્ષણથી પૃથ્વી તરફ ખેંચાય છે અને એ આ પૃથ્વીના વાતાવરણ સાથે ઘસાય છે. એ ઘસાવાથી એ સળગી ઉઠે છે અને સળગી ઉઠતા આપણને આકાશમાં શું લાગે છે કે તારો ખર્યો છે એમ આપણે કહીએ છીએ, ખરતો તારો દેખાય છે. ખરતો તારો ખરેખર ઉલ્કાઓ છે બાળકો. ત્યારબાદ આપણે સમજીએ કૃત્રિમ ઉપગ્રહ. કૃત્રિમ ઉપગ્રહ એટલે અમુક તમે ક્યારેક આકાશમાં જુઓ ને તો અમુક તારા હલતા ચલતા દેખાતા હોય, એ ખરેખર કૃત્રિમ ઉપગ્રહ છે. જેમ ચંદ્ર છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, એમ માણસે પણ પોતાના વિકાસ માટે આકાશની અંદર કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂક્યા છે કે જેના મારફતે આપણે સેટેલાઇટ કે નેટવર્ક કે કંઈ પણ છે એની માહિતી પ્રાપ્ત કરીએ છીએ. બાળકો, આપણે તમારી પાઠ્યપુસ્તકમાં એક તારાઓનું સરસ મજાનું ગીત આપેલું છે કે ટમટમ ટમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશમાં તારા, કોઈ પાસ તો કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે છે તારા. કે આકાશની અંદર, આ નીલા આકાશની અંદર કેટલા અસંખ્ય તારાઓ છે કે જે ટમટમ કરતા ઝબકે છે અને જે ગણી ન શકાય તેવા અગણિત છે, અને આકાશની અંદર કોઈક નજીક છે આપણાથી તો કોઈક દૂર છે, અને કેટલાક તારાઓનો નામ પણ ધરાવે છે. દિવસે ક્યાં છુપાય છે તારા, રાત્રે ફરવા નીકળે છે તારા, આવું કેમ કરે છે તારા અને ટમટમ કેમ કરે છે તારા? તો એની અંદર કહેવાય છે કે દિવસે ક્યાં છુપાઈ જાય છે, તો કે સૂર્યના પ્રકાશમાં, અને રાત્રે તો જાણે ફરવા નીકળ્યા હોય એમ એની સવારી આવી જાય છે, કારણ કે રાત્રે સૂર્ય દેખાતો નથી એટલે કે એ સમયગાળા દરમિયાન આપણને જે તારાઓ છે ટમટમ કરતા દેખાય છે. તારાઓની વાત નિરાળી, કેટલાક દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા. અમુક તારાઓની પાછળ એની કથા, એના રહસ્યોની વાત પણ છુપાયેલી હોય છે. તો બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનો પૃથ્વીનો ફોટોગ્રાફ્સ આપેલો છે જે ચંદ્રની સપાટી પરથી લીધેલો છે. પાના નંબર 108 ઉપર તમે જોઈ શકો છો કે જે નીચે સફેદ જે દેખાય છે એ ચંદ્રની સપાટી છે અને પૃથ્વી કેવી લાગે છે, જાણે ઊંધો વાટકો મૂકેલો હોય ને એવો એનો આકાર દેખાય છે. તો અહીંયા આ ચંદ્રની સપાટીથી આ પૃથ્વી ખૂબ જ સુંદર આપણને લાગે છે. તો બાળકો, રાત્રે પણ તમે આકાશને સુંદર રીતે નિરીક્ષણ કરતા જાઓ અને એની વાત સમજો તો બહુ વધારે મજા આવશે. આપણે બીજી વાત હવે આગળના લેક્ચરમાં સમજશું. આવજો.